સ્કૂલ ઓફ ડિવોશન પાટણ ની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય નામના મૂળતત્વ ભાગ 1 ના પ્રકરણ નંબર 5 ભાગીદારનો પ્રવેશ નો અભ્યાસ કરીશું, જેમાં આપણે અગાઉના પ્રકરણમાં નફા નુકસાનના પ્રમાણની વહેંચણીની વિગતની ચર્ચા કરી. જ્યારે જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે જૂના ભાગીદારનું ત્યારે જૂના ભાગીદાર એ સમયમાં આપણે કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તેની ગણતરી સર્વપ્રથમ કરવી પડે છે. જૂના ભાગીદારે કેટલા પ્રમાણમાં ત્યાગ કર્યો હોય, પ્રમાણ આપેલું હોય, અને એ સમયે આપણે નવા ભાગીદાર માટે ત્યાગની કેટલો ભાગ નફાનો આપવાનો છે એ ભાગ શોધવા માટે ત્યાગ શોધવો જરૂરી બને છે. અને ત્યાગ શોધવા માટે આપણે જૂના ભાગીદારનો જૂનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ ના આધારે સૂત્ર તૈયાર કરી અને એની ગણતરી કરીશું. તો કે જૂના ભાગીદારનો સર્વપ્રથમ ત્યાગ શોધવો પડે. જૂના ભાગીદારનો ત્યાગ શોધવો પડે. શું શોધવું પડશે વિદ્યાર્થી મિત્રો? ત્યાગ. તો કઈ રીતે શોધાય? તો જૂના ભાગીદારનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. જૂનું પ્રમાણ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. આ રીતે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે. ત્યાગ મળી જાય ત્યાર પછી ભાગીદારનું નવું પ્રમાણ શોધવાનું છે. તો ભાગીદાર નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. જૂના ભાગમાં કેટલો ત્યાગ કર્યો છે તેની ગણતરી કરવાની થતી હોય છે. અહીં આપણે આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ નંબર 1. એ અને બી એક પેઢીના 4:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેઓએ સીને નફાનો 1/5 ભાગ આપવાની સાથે પ્રવેશ આપ્યો. સી પોતાના નફાનો ભાગ એ અને બી પાસેથી 2:1 ના પ્રમાણમાં મેળવે છે. તો ભાગીદારોનું નવું નફા નુકસાન નું પ્રમાણ. અહીં આપણને નવું નફા નુકસાનનું પ્રમાણ શોધો એવી સૂચના આપેલી છે. કયા પ્રમાણમાં એ કોની પાસેથી કેટલી રકમ મેળવશે? તો આપણે વાત કરીએ, એ અને બી એક પેઢીના ભાગીદાર છે. તેમનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું છે. જૂનું પ્રમાણ
चार जेम त्रण नवा भागीदार तरीके पेढ़ीमां सी ने प्रवेश आप्यो जेने नफामां एक पंचमांश भाग आपवानो छे तो नवो भागीदार દરેક ની આને ગુણાકાર કરી અને નવું વ્યવસ્થિત પ્રમાણ
અહીં પણ 21 પંચા 105 4 ગુણ્યા 5 એટલે 20 ના છેદમાં 105 6 છેદમાં 21 ગુણ્યા 21 પંચા 105 તો હશે 54 21 છેદમાં 105 તો નવું પ્રમાણ શું થયું નવું પ્રમાણ જે એમ બી એમ સી એમ નું આવશે 20 બી નું આવશે 30 અને સી નું આવશે 21 અહીં નવું પ્રમાણ આ રીતે આપણે તૈયાર કરી શકીએ 20 જેમ 30 જેમ 21 20 જેમ 30 જેમ 21 નવું પ્રમાણ આપણે શોધી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો નવું પ્રમાણ કઈ રીતે આપણે અમલમાં મૂકવું આ રીતે આપણે નવ પ્રમાણ શોધી શકીએ છીએ હવે આપણે ત્યાર પછી બીજા એક ઉદાહરણની ચર્ચા કરીએ ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ નંબર 5 ની ચર્ચા કરીએ પોઈન્ટ નંબર જ્યારે જૂના ભાગીદારો તેમના પોતાના નફાના ભાગમાંથી અમુક ભાગ ત્યાગ કરે ત્યારે જૂના ભાગીદારો પોતાના નફામાંથી અમુક ભાગ ત્યાગ કરે ત્યારે અહીં નફા પોતાના નફામાંથી અમુક ભાગ નવા ભાગીદારની તરફેણમાં ત્યાગ કરતા હોય એટલે કે જૂના ભાગીદાર નવા ભાગીદારના પ્રવેશના સમયે પોતાને જે જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે એ નફામાંથી અમુક ભાગ નવા ભાગીદારની તરફેણમાં જતો હોય એ સમયે કઈ રીતે આપણે દાખલાની ગણતરી કરવી એટલે કે કઈ રીતે નવું પ્રમાણ શોધવું તો એના માટે એક ઉદાહરણ દ્વારા સમજૂતી જોઈએ લતિકા અને અપર્ણા એક બીજીના સરખા હિસ્સે નફો નુકસાન ભાગીદારો છે તેમણે અને જાનવીને નવા ભાગીદાર તરીકે પેઢીમાં પ્રવેશ પેઢીમાં પ્રવેશ આપ્યો એટલે કે ભાગીદાર એ પોતાના નફાનો એક ચતુર્થાંશ ભાગ અને સીએ પોતાના નફાનો એક પંચમાંશ ભાગ સી લતિકાએ પોતાના નફાનો એક ચતુર્થાંશ ભાગ અને અપર્ણાએ નફાનો એક પંચમાંશ ભાગ જાનવીની તરફેણમાં
त्याग करियो तो नफा नुकसान नो नवो प्रमाण तो अहीं नवा भागीदार में प्रवेश थी जूना भागीदारे पोताना नफा नुकसान में केटलो घटाड़ो थयो ए जाणवा माटे के सर्वप्रथम त्याग शोधवू पड़े कया भागीदारे केटलो त्याग कर्यो छे तो फरीथी रकमी थी लतिका अने अपूर्णांक सरखाय छे नफो नुकसान वहेता भागीदार छे एटले के नफा नुकसान नो प्रमाण જૂનો નફા નુકસાન નું પ્રમાણ 1:1 છે તેઓને જાણીને નવા ભાગીદાર તરીકે પેઢીમાં પ્રવેશ્યો અહીં આનો અર્થ થાય છે કે નવા ભાગીદાર તરીકે પેઢીમાં કોને પ્રવેશ મળ્યો જાણી નામના વ્યક્તિને નવા ભાગીદાર જાણીએ નો નફાનો ભાગ પ્રશ્ન કારણ કે નવા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે એ સૂચના તરફેણમાં ભાગ કર્યો છે એટલે કે ત્યાગનો ભાગનું પ્રમાણ એટલું છે ત્યાગ આવ્યો નથી ત્યાગ મળી જાય એટલે ત્યાગના સરવાળો કરીએ એટલે આપણે નવા ભાગીદારનો નફાનો ભાગ મળી જાય છે કેટલો કેટલો ત્યાગ કર્યો તો કે લતિકાએ 1/4 ભાગ અપૂર્ણાંકે 1/5 નફાના ભાગનો ત્યાગ કર્યો લતિકાએ 1/4 અને અપૂર્ણાંકે 1/5 ભાગ નફાનો ત્યાગ કર્યો તો અહીં બંને ભાગીદારોએ જે ભાગીદારને તરફેણમાં ત્યાગ કર્યો તો લતિકા નો ત્યાગ નો ભાગ 1/4 અપૂર્ણાંકનો ત્યાગનો ભાગ 1/5 તો જાણવીની તરફેણમાં ત્યાગ કર્યો તો નવો નફા નુકસાનનું પ્રમાણ શોધો તો અહીં નવા નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું છે તો નફા નુકસાન સામનો નવો પ્રમાણ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો તો આપણે પહેલા જે તરફેણમાં ત્યાગ કરે છે તરફેણના ત્યાગને આપણે આધારે ત્યાગનો ભાગ શોધીએ તો પહેલા લતિકાનો ત્યાગ શોધીએ તો લતિકાનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા ત્યાગનું પ્રમાણ જૂનું પ્રમાણ ગુણ્યા ત્યાગનું જૂનું પ્રમાણ આવશે 1/3 ત્યાગનું પ્રમાણ આવશે 1/4 1 × 1 અને 4/2 અપૂર્ણાંકનો ત્યાગનો ભાગ શોધીએ એટલે અપૂર્ણાંકનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા ત્યાગનું પ્રમાણ 1/3 × 1/5 1 × 1 અને 5/2 10 ત્યાગ આપણે બંનેનો અલગ અલગ મળે છે બંનેનો ત્યાગ અલગ અલગ મળે છે એકમાં મળે છે 1/18 અને એકમાં મળે છે 1/10 હવે ત્યાગના પ્રમાણ ઉપરથી આપણે નવા પ્રમાણની ગણતરી કરીએ તો કોનું નવું પ્રમાણ કરીએ પહેલા તો કે આપણ લતિકાનું લતિકા નું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ જૂનું પ્રમાણ શું આવશે વિદ્યાર્થી મિત્રો 1/3 માઇનસ ત્યાગ શું આવશે લતિકાનો 1/18 તો અહીં આપણે 8 લસાઅ લઈએ કેટલો લસાઅ લઈએ વિદ્યાર્થી મિત્રો હા 2 × 8 એટલે 4 × 4 − 1 એટલે 3/8 કેટલા થશે 3/8 પછી વાત કરીએ અપૂર્ણાંકની
અપણાનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ, એક દશાંશ માઇનસ એક દશાંશ, દસ દશા લઈએ પાંચ એકા પાંચ, કારણ કે પાંચ નું દસ થાય તો પાંચ એકા પાંચ માઇનસ ચાર દશાંશ. તો બંને ભાગીદારનો ત્યાગ નો સરવાળો કરો એટલે નવા ભાગીદારનું નવું પ્રમાણ મળે. બંને ભાગીદારના ત્યાગનો સરવાળો કરો એટલે નવા ભાગીદારનું ત્યાગનું પ્રમાણ મળી જશે. તો અહીં સીનું નવું પ્રમાણ, જાનવીનું નવું પ્રમાણ, જાનવીનું નવું પ્રમાણ બરાબર એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ એટલે કે અપણાંક લતિકાનો ત્યાગ, લતિકા નો ત્યાગ પ્લસ અપણાંક નો ત્યાગ. લતિકાનો ત્યાગ કેટલો હતો તો કે એક અઠવાડિયું પ્લસ અપણાંક નો ત્યાગ હતો એક દશાંશ. અહીં તમે લસા 80 પણ ધારી શકો છો અને લસાના નિયમની પણ ગણતરી કરી શકો છો. આપણે 80 લસા લઈએ તો 10 એકા 10 અને 8 એકા 8 બરાબર 18 ના છેદમાં 80. પણ 80 આવ્યા છેદમાં તો એનો અર્થ એવો કે આપણે અપણા અને લતિકાના પણ છેદ સરખા કરવા પડશે. તો લતિકા અને અપણાના છેદ સરખા કરવા માટે આપણે અહીં છેદ સરખા કરીએ. બીજે 10 વડે ગુણ્યા તો ઉપર 10 વડે ગુણાય એટલે જવાબ હશે 10 તેરી 30 અને 10 88 નવું પ્રમાણ શું થશે? નવું પ્રમાણ લતિકા જેમ અપણા જેમ જાણવી. તો લતિકા 30 જેમ 32 જેમ 18 30 જેમ 32 જેમ 18 30 ના 18 નો સરવાળો કરો 50 50 ના પ્લસ 30 નામ કરવું હોય તો થશે 9 2 18 16 2 32 અને 15 1 2 આપણે તમે નવું પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકો છો. તો આપણે અહીં નફા નુકસાન વહેંચણીના પ્રમાણની પાંચમા પ્રમાણની ગણતરી કરી. કયા પ્રમાણની ગણતરી કરી? પાંચમા. ત્યાર પછી આપણે છઠ્ઠા પ્રમાણની ગણતરી કરીએ. તો આપણે અહીં જ્યારે જૂના ભાગીદારોને પોતાના જૂના ભાગીદાર પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપે ત્યારે એનો અર્થ એવો થયો કે ત્યાગ આપ્યો એટલે કે ત્યાગનું પ્રમાણ આપી દીધું હશે. નવું પ્રમાણ તમારે ડાયરેક્ટ શોધવાનું થશે. એક ઉદાહરણ દ્વારા તેની સમજૂતી લઈએ. ઉદાહરણ નંબર એક, મનુ અને અનુ એક પેઢીના બે જેમ એક ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેમણે નવા ભાગીદારના
કરીને નવા ભાગીદાર તરીકે અસુની પેઢીમાં પ્રવેશ આપ્યો. એ અને બી પેલા મનુ અને કનુ એ ત્યાગનું પ્રમાણ નીચે મૂલ્ય છે. મનુ એક વાર અને કનુ એક સરખું નવું પ્રમાણ. અહીં બંને ભાગીદારો ત્યાગ આપેલો છે. ત્યાગના આધારે આપણે નવા પ્રમાણની ગણતરી કરીએ. તો કોણ નવું પ્રમાણ શોધશો? મનુનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે વાત કરો તો તમને ખ્યાલ આવશે કે કયા પ્રમાણમાં નવું અને જૂનું છે. તો જૂનું પ્રમાણ આપણે આપ્યું છે 2-1. નવા ભાગીદાર તરીકે આપણે અસુને પેઢીમાં પ્રવેશ આપ્યો. અસુના જે ભાગની તરફેણમાં ગયા મનુએ એક પારાંશ અને કનુએ એક સસમાંશનો ત્યાગ કર્યો હોય તો નવું પ્રમાણ થયો. તો અહીં જૂનું નવું પ્રમાણની ગણતરી કરવાની છે. તો જૂનું પ્રમાણ આપ્યું છે 2/3 માઇનસ 1/12. 12 લસા લઈએ 4, 4 2 8, 8 માઇનસ 1 7/7 શું થશે? ત્યાર પછી વાત કરીએ કનુનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાર 1/3 માઇનસ 1/6 પ્રમાણ તો મનુનું પ્રમાણ પ્લસ કનુનું પ્રમાણ 1/12 પ્લસ 1/6. 12 લસા લઈએ વિદ્યાર્થી મિત્રો 12 + 2 3/12 કેટલા થશે? 12. તો અહીં નવું પ્રમાણ શું આવ્યું? તો અહીં લખીએ નવું પ્રમાણ બરાબર મનુ જેમ કનુ જેમ અસુ 2/7 2/3 તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અહીં 6 પોઈન્ટ દ્વારા ઉદાહરણ સાથેની સમજૂતી મેળવી. નફા નુકસાનના પ્રમાણની જે વહેંચણીના જે પ્રમાણની વાત છે એના 2 પોઈન્ટ બાકી છે જે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.